नमस्कार विद्यार्थी मित्रों, जो आपने छेल्लो एक भाग यूनिट नंबर 3 नी अंदर व्हाट काइंड ऑफ प्रोटेक्टिव गियर डू यू यूज। प्रोटेक्टिव એટલે કે રક્ષણાત્મક ગિયર એટલે પોશાક, કઈ પ્રકારનો રક્ષણાત્મક પોશાકનો તમે ઉપયોગ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ, ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું, શું તમે વર્ણન કરી શકો? ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી, બ્રીફલી એટલે ટૂંકમાં શું તમે પ્રોસેસ ક્રિયા એટલે કે સાફ સફાઈ કરવાની ક્રિયાને ટૂંકમાં તમે શું વર્ણન કરી શકો છો? જોઈએ આપણે ક્વેશ્ચન કયો, કે કઈ પ્રકારના સલામતી આપનાર એટલે કે રક્ષણાત્મક પોશાક તમે પહેરો છો સાફ સફાઈ કરો ત્યારે, અને એ જે સાફ સફાઈ કરવાની જે આખી પ્રક્રિયા જે છે, કાર્ય જે છે, એને ટૂંકમાં તમે વર્ણન કરી શકો છો? બે ક્વેશ્ચન પૂછે છે, જોઈએ। વી વેયર નોઝ માસ્ક અમે પહેરીએ છીએ, નોઝ નાકમાં પહેરવાનો માસ્ક, એટલે વેયર એટલે પહેરવું, અમે નોઝ માસ્ક પહેરીએ છીએ। સેનિટરી ગ્લોવ્સ પહેરીએ છીએ, સેનિટરી કરેલા જે ગ્લોવ્સ, સેનિટરી ગ્લોવ્સ પહેરીએ છીએ, એન્ડ મોજા હાથ, અને કેરી અ રેક્સ એન્ડ અ સ્પેડ્સ વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ, અને કેરી એટલે લઈ જવું, વિચ અને વિથ વિચ અમે સાથે વી કલેક્ટ સોરી કેરી લઈ જઈએ છીએ રેક્સ એન્ડ સ્પેડ્સ એટલે કે દાંતી અને પાવડાને અમે સાથે લઈ જઈએ છીએ। શું કામ? વિથ વિચ કે જેનાથી વી કલેક્ટ ધ ગાર્બેજ, કલેક્ટ એટલે સંગ્રહ કરવું, જેનાથી અમે ગાર્બેજને કચરો સંગ્રહ કરીએ છીએ, એને ડમ્પ ઇટ ઇન ટુ કલેક્શન બકેટ, અને કલેક્શન બકેટ સંગ્રહ કરવાની બકેટની અંદર, ડોલની અંદર અમે ડમ્પ કરવું એટલે કચરો નાખવું, અને સંગ્રહ કરવાની ડોલની અંદર અમે નાખીએ છીએ। આગળ વિચ કે જે આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, એ ડોલને બકેટને અમે ગાર્બેજ ટ્રક સુધી અમે લઈ જઈએ છીએ, એટલે કે ગાર્બેજ ટ્રકની અંદર કચરો લેવા આવનાર જે ટ્રક જે છે એની અંદર અમે નાખી દઈએ છીએ। એટલે શું કહે કે એ સાફ સફાઈ કરીએ ત્યારે અમે નોઝ માસ્ક લઈને સેનિટરી ગ્લોવ્સ પહેરીએ છીએ, અને સાથે અમે દાંતી અને પાવડા પણ સાથે લઈ જઈએ છીએ, જેનાથી અમે કચરો એકઠો કરીએ છીએ, ભેગો કરીએ છીએ, અને એ કચરાને અમે ગાર્બેજ બકેટની અંદર નાખીએ છીએ, અને એ ગાર્બેજ બકેટને અમે કચરા માટેની જે ટ્રક જે છે એ ટ્રકની અંદર ઠાલવીએ છીએ, નાખીએ છીએ। વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર જેને આપણે અર્થ માટી મૂવર બહાર કાઢવું, માટી બહાર કાઢનાર જે મોટા સાધનો જે છે, મશીનો જે છે, જેવા કે આપણે જેસીબી આવા જે સાધનો, મોટા ક્રેન હોય, આ બધા જે સાધનો જે છે એ સાધનોનો પણ અમે ઉપયોગ કરીએ છીએ। પ્રોકલેન સાધન આપેલું છે, પ્રોકલેન હોય કે અર્થ મૂવર હોય એવા સાધનોનો પણ અમે ઉપયોગ કરીએ છીએ। આગળ શું કામ? ટુ ડિસિલ્ટ કરવા માટે, ટુ ડિસિલ ધ લેક, ડિસિલ્ડ એટલે લેકમાંથી કાદવ કાઢવું, તે ડિસિલ કરવું, બરાબર, એટલે કે લેકમાંથી લેકને સાફ સફાઈ કરવા માટે, લેકમાંથી કાદવ કાઢવા માટે અમે પોકલેન કે અર્થ મૂવર જેવા ભારે મશીનરીનો પણ અમે ઉપયોગ કરીએ છીએ। એન્ડ ક્લીન ધ વિડ્સ, અને વિડ્સને ક્લીન કરવા માટે, વિડ્સ એટલે મોટા વૃક્ષોને ક્લીન કરવા માટે પણ અમે આવા મોટી મશીનરીનો ઉપયોગ કરીએ છીએ। એન્ડ વિડ્સ એટલે કે મોટા વૃક્ષો, એન્ડ શ્રબ એટલે નાના વૃક્ષો ધેટ આર હાર્મફુલ, જે અમને નુકસાનકારક હોય, હાર્મફુલ એટલે નુકસાનકારક, એટલે કે મોટા વૃક્ષો હોય કે નાના વૃક્ષો હોય, જે અમને નુકસાનકારક હોય તેવા વૃક્ષોને કાઢવા માટે પણ, છોડને કાઢવા માટે, વેલીને કાઢવા માટે પણ આવા પ્રોકલેન અને અર્થ મૂવર જેવા સાધનોનો, મોટા મશીનરીનો અમે ઉપયોગ કરીએ છીએ। આગળ વોટ ઇન યોર ઓપિનિયન એટલે અભિગમ, રાય, તમારી અભિગમમાં, તમારી રાય, કેન ચિલ્ડ્રન એન્ડ યંગ અડલ, ચિલ્ડ્રન બાળકો અને યંગ અડલ જે યુવાઓ જે છે તે, ડૂ
ફોર ધ એન્વાયરમેન્ટ શું કહે છે, એ તમારો અભિગમ શું છે કે જે બાળકો જે કરી શકે અને અડલ્ટ જે યુવાઓ જે કાર્ય કરી શકે ફોર ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણ માટે બાળકો અને જે યુવાઓ જે છે એ શું કાર્ય કરી શકે એના માટેનો તમારો અભિગમ શું છે, તમારી રાય પ્રમાણે શું કાર્ય એ બાળકો અને યુવાનો કરી શકે છે. વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ, વોટ કુડ બી સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્ન ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણને પ્રોટેક્ટિંગ માટે એટલે કે રક્ષણ કરવાની બાબતે એ આપણા બધા જ તરફથી એવી નાની એવી શરૂઆત શું હોઈ શકે, શું નાની એવી શરૂઆત આપણા તરફથી બની શકે છે. એટલે કે પર્યાવરણનું રક્ષણ કરવું હોય તો નાની એવી શરૂઆત આપણે ક્યાંથી પર્યાવરણની રક્ષા કરવાનું કાર્ય કરી શકીએ. તો જોઈએ, ફર્સ્ટલી સૌ પ્રથમ વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ત્રાસ, આપણે બધાએ જ બંધ કરવું જોઈએ થ્રોઈંગ ત્રાસ. ત્રાસ એટલે પણ કચરો, એટલે આપણે કચરો નાખવાનું સૌ પ્રથમ બધાએ બંધ કરી દેવું જોઈએ. આઉટસાઇડ બહારની બાજુ, અવર હોમ્સ, આપણા ઘરની બહારની બાજુ આપણે સૌ પ્રથમ બધાએ જ કચરો નાખવાનું બંધ કરી દેવું જોઈએ. નેક્સ્ટ બીજું કે વી શુડ રિડ્યુસ, રિડ્યુસ એટલે ઓછું કરવું, ઘટાડવું. રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ત્રાસ વી જનરેટ, જનરેટ એટલે ઉત્પન્ન કરવું. સૌ પ્રથમ બીજું કહે છે કે આપણે જે આપણા દ્વારા જે કચરો જે થાય છે, જે કચરાનું પ્રમાણ એ આપણે ઘટાડવું જોઈએ. જે કહ્યું આપણે કાગળ તરીકે કે ઘરના જે શાકભાજીથી લઈને એક્સ વાય ઝેડ જે કંઈ હોય, આપણા તરફથી જે નકામો જે કચરો જે છે એ કચરો આપણે જે કરીએ છીએ, જે યોગ્ય ખરેખર યુઝ કરી શકાય તે પણ યુઝ કરતા ન હોય, એવી રીતના જે આપણા તરફથી જે કચરો હોય એ કચરો આપણે દૂર કરવો જોઈએ, ઘટાડવું જોઈએ એનું પ્રમાણ. સ્ત્રોઝ આપેલું જે જુઓ, સ્ત્રો હોય, ટીસ્યુ હોય, રેપર હોય કાચની, કાગળ જે પ્લાસ્ટિકની જે થેલીઓ જે છે તે, પછી બેટરીઝ હોય, ફાસ્ટ ફૂડ જંક હોય, ઓલ ધીસ, આ દરેકે દરેક સ્ત્રો નળી, બરાબર, સ્ત્રો હોય, ટીસ્યુ હોય, પછી રેપર જે પ્લાસ્ટિકની કોથળીઓ થેલી જે હોય, બેટરી હોય, ફાસ્ટ ફૂડ જંક હોય, આ બધું જે છે એન્ડ અપ ઇન લેક, આ બધું જ ક્યાં જોવા મળે છે, એન્ડ ઓફ ઇન લેક, એ તળાવની અંદર નાખતા જોવા મળે છે, તળાવની અંદર બધું જોવા મળે છે. એન્ડ અને ધે કમ ફ્રોમ અવર હોમ, અને આ બધું ક્યાંથી આવે છે, આપણા ઘરમાંથી જ આવે છે. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, જો આપણે આ ગાર્બેજનું પ્રમાણ જો રિડ્યુસ કરી શકીએ, ઘટાડી શકીએ, ઓલ ગાર્બેજને સેફલી, બરાબર છે, એટ હોમ આપેલું છે એટલે કે ઘરેથી આપણે જો આ બધું પ્રમાણ, કચરાનું પ્રમાણ જો આપણે ઘટાડી શકીએ, એન્ડ અને ઇફ વી કેન ડિસ્પોઝ એટલે નિકાલ કરવો, ઓલ ગાર્બેજ સેફલી, અને ખૂબ જ સલામતીપૂર્વક આપણે જો એનો ડિસ્પોઝ એટલે કે એનો નિકાલ કરી શકીએ, ધેટ તો ઇટસેલ્ફ ઇટ અ ગ્રેટ ડીલ, તો એ ખૂબ જ ગ્રેટ ડીલ, એ ખૂબ જ મોટું કાર્ય બની શકે છે. આગળ એવરી સ્ટુડન્ટ ઇઝ અ વેલકમ, દરેક સ્ટુડન્ટનું વેલકમ, સ્વાગત છે, ટુ વોલ્યુન્ટિયર માટે, સ્વયંસેવક માટે, વિથ અસ અમારી સાથે, ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણની મદદ કરવામાં અમારી સાથે દરેક વોલ્યુન્ટિયરને, દરેક સ્વયંસેવકોને એ કહે છે કે સ્વાગત છે, જે કંઈ સ્ટુડન્ટ હોય દરેક સ્ટુડન્ટને સ્વાગત છે. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ, એટલે હાઉ મચ ટાઈમ, કેટલો સમય જે સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન, જે સ્કૂલે જતા જે બાળકો માટે એ કેટલો સમય નીડ, જરૂર છે, ટુ ડિવોટ, ડિવોટ એટલે આપવું, સમર્પિત કરવું, એટલે કે સ્કૂલે જતા બાળકોને કેટલો સમય આપવાની જરૂર છે. ઇન સે અ વીક, એક અઠવાડિયામાં, ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ, એટલે કે પર્યાવરણના જે કાર્યો જે છે, પર્યાવરણના કાર્યો માટે એક અઠવાડિયામાં સ્કૂલે જતા બાળકોને કેટલો સમય આપવાની જરૂર છે. ફોર અવર્સ અ વીક એન્ડ, વીક એન્ડ એ કહે છે કે અઠવાડિયાના અંત સુધીમાં માત્ર 4 કલાક આપવાની જરૂર છે. ધેટ ઇઝ 2 અવર ઓન સન્ડે એન્ડ 2 અવર ઓન સેટરડે,
એટલે કે 2 કલાક રવિવારે અને 2 કલાક શનિવારે, એમ અઠવાડિયામાં 4 કલાક આપવાની જરૂર છે. ધી સ્મોલ બિગિનિંગ, આ નાની એવી શરૂઆત, ઇઝ મોર ધેન ઇનફ ટુ એન્શ્યોર લાર્જર પાર્ટિસિપેશન લેટર. પાર્ટિસિપેશન એટલે હિસ્સેદારી, ભાગીદારી, એટલે લેટર એટલે પછી. એટલે કે આ નાની એવી શરૂઆત આગળ જતાં એ મોટી એવી હિસ્સેદારીમાં પરિણમે છે, મોટી એવી હિસ્સેદારી બની શકે છે, ભાગીદારી બની શકે છે. હાઉ કેન સ્ટુડન્ટ એન્ડ સ્કૂલ જોઈન યોર ફેટર્નિટી? હાઉ કેન, કેવી રીતે વિદ્યાર્થી અને સ્કૂલ જે છે એ જોઈન યોર ફેટર્નિટી. ફેટર્નિટી એટલે સંસ્થા, ઓર્ગેનાઇઝેશન, એટલે કે તમારી સંસ્થાની અંદર તમારી જે ગ્રુપ જે છે, ટુકડી જે છે, એની અંદર કેવી રીતે સ્કૂલ અને વિદ્યાર્થીઓએ જોડાઈ શકે. ડુ યુ હેવ એની પ્રોગ્રામ, શું તમારી પાસે કોઈ કાર્યક્રમ છે? ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ, તેઓને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે એટલે કે પરિચય આપવા માટે એ તમને કહે છે કે તેમને કાર્ય કરતા એ પરિચય આપવા માટે શું તમારી પાસે એવા કોઈ કામ પ્રોગ્રામ કાર્યક્રમો છે? તમે જે કંઈ કાર્ય કરતા હોય એવા કાર્યોના કોઈ પણ પ્રકારના પ્રોગ્રામ તમારી પાસે છે, પૂછે છે 2 ક્વેશ્ચન, બરાબર. તમારી સાથે કેવી રીતે સ્કૂલ હોય કે પછી સ્ટુડન્ટ વિદ્યાર્થી હોય કેવી રીતે જોડાઈ શકીએ, અને તમારી સાથે કહે છે કે તમારા કાર્યોને ઇન્ટ્રોડ્યુસ કરવા માટેના કેટલાક કાર્યક્રમો છે તમારી પાસે, પૂછે છે. યસ, હા, વી ઓફર ફિલોશિપ. ફિલોશિપ એટલે ભાગીદારી, હિસ્સેદારી. ઓફર એટલે આપવું, અમે હિસ્સેદારી આપીએ છીએ. ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ, જે રસપ્રદ, રસ ધરાવનાર જે વિદ્યાર્થીઓ છે, એટલે આ કાર્યમાં રસ ધરાવનાર વિદ્યાર્થીઓ છે, એમને અમે હિસ્સેદારી, ભાગીદારી આપીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ અ યંગ એનિમલ લવર, અમારા કાર્યક્રમો જે છે લુક એટ ના તરફ ધ્યાન આપે છે, એમને ધ્યાન આપે છે, પ્રોત્સાહન આપે છે. યંગ એનિમલ લવર, જે યુવા જે પ્રાણીઓ પ્રેમી છે એમને ધ્યાન રાખે છે. યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, જે યુવા જે વાઇલ્ડ લાઈફ જે જંગલી પ્રાણીઓના જે ફોટોગ્રાફર છે એમને. આગળ ફિલ્મ મેકરો અને ફિલ્મ બનાવનારાઓ છે. થિયેટર આર્ટિસ્ટ, જે થિયેટર જે રંગમંચના કલાકારો જે છે. એન્ડ સાયન્ટિફિક રિસર્ચર, રિસર્ચર એટલે સંશોધક, સાયન્ટિફિક જે વૈજ્ઞાનિકો જે છે, એ વૈજ્ઞાનિક રીતે જે સંશોધન કરનાર જે છે, આ દરેક ઉપર અમે ધ્યાન આપીએ છીએ. વી ગીવ ધેમ, અમે તેમને આપીએ છીએ ટ્રેનિંગ, તાલીમ આપીએ છીએ. ઇન ધીસ એરિયા, આ એરિયાની અંદર અમે એમને તાલીમ આપીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ, અને એને એક્ટિવલી ઇન્વોલ્વ કરીએ છીએ, ખૂબ જ ચપળતાથી એમને અમે ઇન્વોલ્વ કરીએ છીએ, એમાં સામેલ કરીએ છીએ. ઇન ઓલ અવર વર્ક, અમારા દરેક કાર્યની અંદર અમે એને સામેલ કરીએ છીએ. અવર યંગેસ્ટ વોલ્યુન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3, અમારો યંગેસ્ટ સૌથી નાનામાં નાનો વોલ્યુન્ટિયર સ્વયંસેવક જો હોય તો ઇન ક્લાસ 3, એ 3જા ધોરણનો વિદ્યાર્થી છે. વિદ્યાર્થી મિત્રો, તો આ એક નાની એવી, જો આ 3જા ધોરણનો વિદ્યાર્થી જો એમનો સ્વયંસેવક બનીને જો એમનું ખૂબ જ સારું એવું કાર્ય જો કરી શકતો હોય તો આપણે તો ઘણા બધા એના કરતાં મેચ્યોર થઈ ગયા છીએ, તો ઘણું બધું સારું એવું કાર્ય આપણે કરી શકીએ, બરાબર છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું 3જું યુનિટ પૂરું થાય છે. અહીં આપણું સાફ સફાઈની વાત હતી, તો સ્વાભાવિક છે કે એસે આપણી પાસે પૂછાય કયો, તો ક્લીનલીનેસ ઓફ ઇન્ડિયા, જો ભારત જે સ્વચ્છ ભારત જે ભારત એ પૂછાય આપણી પાસે, તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને શોર્ટ નોટ પૂછાય તો અરુણની એનજીઓ EFI સંસ્થા જે છે એમના વિશે શોર્ટ નોટ આવે. ઓકે, અહીંયા આપણા 3 યુનિટ આપણા ક્લિયર થાય છે, જે આપણે ફર્સ્ટ એક્ઝામમાં લેવાના છીએ.